લાખો કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતા પાત્ર જૂની પેન્શન યોજના રદ કરવાનું પાપ ભાજપ સરકારનું છે તેવો આક્ષેપ વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે. ત્યારે નવી પેન્શન યોજનાથી નિવૃત્તિ થતા કર્મચારીઓને 2000 થી 3000 જેટલી નજીવી રકમ જ મળે છે. નિવૃત્ત થતા કર્મચારી 2000 કે 3000માં કેમ જીવન જીવી શકે? લાખો કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજના નાબૂદ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે. ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના કર્મચારીઓના ન્યાય માટે લાગુ કરી છે. 3-3 શિક્ષણ મંત્રી બદલાઈ જાય છે તો પણ કાયમી શિક્ષકોની ભરતી કરવાની આપેલ ખાતરીનું પાલન કરાતું જ નથી. 8-8 મહિના પ્રવાસી શિક્ષકોને વાઉચરના આધારે બાકી નીકળતું નજીવું વેતન પણ ચૂકવાયું નથી. ત્યારે કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકોને 2-2 મહિનાથી પગાર ચૂકવાયો નથી. આ શિક્ષણ વિભાગની સિદ્ધિ છે તેવો આક્ષેપ વિપક્ષના નેતા અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યો. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જાહેરમાં નિવેદન કરીને કહે છે કે જૂની પેન્શન યોજના ગમે ત્યારે લાગુ કરશું. કોઈ પણ પ્રકારની જાહેરાત હોય મંત્રીશ્રી કરે એટલે એક પ્રકારનો ભ્રમ ઉભો થાય, કારણ કે આ સૌથી મોટું પાપ જૂની પેન્શન યોજના નાબૂદ કરવાનું હોય તો એ ભાજપ સરકારનું પાપ છે. એટલે 1-2 લાખો કર્મચારીઓને શિક્ષણ મંત્રીશ્રી કોણીએ ગોળ લગાડે, લાંબા સમયથી ભાજપ શાસિત તમામ રાજ્યોમાં જૂની પેન્શન યોજના સંપૂર્ણપણે નાબૂદ કરીને નજીવું પેન્શન ચૂકવાય છે. એટલે કે નવી પેન્શન યોજનામાં 2000 થી 3000 રૂપિયાનું જ માત્ર પેન્શન ચૂકવાય, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષનો સ્પષ્ટપણે મેનિફેસ્ટોમાં પણ જોગવાય અને સરકાર બનતાની સાથે જ તેની અમલીકરણ, એટલે કે રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર હતી ગેહલોત સરકાર, તો તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરી. છત્તીસગઢમાં ભૂપેશ બઘેલજીની સરકાર, કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી. કર્ણાટકમાં પણ એ દિશામાં આગળ વધી રહ્યા હોય. આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે રાજ્યની વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ, એ શિક્ષક હોય કે અન્ય વિભાગના કર્મચારી, 58 વર્ષ સુધી રાજ્યની વ્યવસ્થા માટે પોતે મહત્વની ભૂમિકા ભજવે ત્યારે તેઓ નિવૃત્તિ પછી તેમનું જીવન ટકી રહે તે માટે સામાજિક સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા છે. આ કોઈ ઉપકાર નથી, આ એમનો અધિકાર છે અને એ અધિકાર આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે માને છે અને એની અમલવારી પણ કરાવે છે. પણ કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર વાતો ઘણી બધી કરે, આ એ સરકાર જે કાયમી શિક્ષકોની ભરતી કરવાના 3-3 શિક્ષણ મંત્રીશ્રી વાળા ફરતા નિવેદન કર્યા, વિધાનસભાના પટલ ઉપર એ કીધું, પણ આજ દિન સુધી નહીં શિક્ષણ મંત્રીશ્રી બદલાઈ ગયા પણ કાયમી ભરતી નથી થતી શિક્ષકોની. અને બીજી બાજુ જે પ્રવાસી શિક્ષકો લાવ્યા હતા યોજના, જે અન્યાય કરતી હતી ગુજરાતના યુવાનો, તેના પણ 8-8 મહિના સુધી નજીવું વેતન જે વાઉચર ઉપર ચૂકવાતું એ પણ ચૂકવાયું નથી. જ્ઞાન સહાયક જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જેનો વ્યાપક વિરોધ સમગ્ર ગુજરાતના યુવાનોએ કર્યો, કોંગ્રેસ પક્ષે કર્યો, પણ તેમ છતાં સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી એને પણ 2-2 મહિનાથી પગાર નથી ચૂકવાય. મને એમ લાગે છે કે શિક્ષણની અધોગતિ માટે પંકાયેલ શિક્ષણ વિભાગ પોતે ગંભીરતાથી લે પગલાં અને જૂની પેન્શન યોજના જે કર્મચારીઓનો અધિકાર છે તે આપે એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માંગ કરે છે. વિભાગોના કર્મચારી છે, આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં, પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ, એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે, પણ બાકી તો 26 વિભાગો છે ભાઈ, બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ, ભાજપ સરકાર જ, આપણે જ કરીશું, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે, વૈશ્વિક નેતા છે, ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં, મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે, એમાં કોઈ બે મત નથી. એટલે પેલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે 22 તારીખે એનું ઓપનિંગ ઉદઘાટન, એટલે પહેલાં આપણે કહેતા ને કે મંદિર વહી બનાવેંગે લેકિન તારીખ નહીં બતાવેંગે, એવું હતું ને, એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું, ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું છું તમને. 22 તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફની વાત કરું છું, કરવું અમે જ, પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલાં ને એના પછી એવું ના કરતા, કરવાનું આપણે જ છે, એટલે તારીખ નહીં, અમે તારીખ જાહેર નહીં કરતા, કરીશું આપણે અંદર. એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા, એ કામ પણ આપણે કરીશું. રખ હોસલા વો મંજર ભી આયેગા, રખ હોસલા વો મંજર ભી આયેગા, પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા, થક કરના બેઠે મંજિલ કે મુસાફિર, મંજિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા.
એટલે બધું જ થશે, તમે ચિંતાથી ચિંતા કર્યા વગર નોકરી કરો,